नमस्कार, आप देख रहे हैं HBN न्यूज। साबरकांठा जिले के वडाली तहसील में त्रिवेणी निर्वृत्त समारोह का आयोजन किया गया, जिसमें सभी निर्वृत्त अधिकारियों को शॉल और श्रीफल देकर सम्मानित किया गया। साबरकांठा जिले की वडाली तहसील में त्रिवेणी निर्वृत्त समारोह का आयोजन किया गया। वडाली तहसील पंचायत समिति तहसील शिक्षण अधिकारी बीएन ढाणी और महेंद्र पटेल तहसील पंचायत समिति के विस्तृत अधिकारी माया बहन देसाई तहसील पंचायत समिति के CDPO बाल संकलित विकास अधिकारी इन सभी अधिकारी ओका निर्वृत्त समारोह का आयोजन किया गया था। वडाली तहसील के पंचायत समिति के विजय भाई पटेल और पंचायत समिति के विकास अधिकारी सोलंकी साहब सब ने मिलकर निर्वृत्त अधिकारी को विदाई शुभारंभ का आयोजन किया गया। सभी निर्वृत्त अधिकारी शॉल और श्रीफल देकर उनका सम्मान किया। तहसील पंचायत समिति के अधिकारियों को विदाई देते हुए पंचायत समिति के सभी लोग वहां उपस्थित रहे और पंचायत समिति के अध्यक्ष महोदय विजय भाई और विकास अधिकारी सोलंकी साहब सब ने मिलकर प्रवचन देते हुए उन्होंने कहा कि ऐसे प्रमाणिक और होनहार अधिकारी मिलना बहुत मुश्किल है। ब्यूरो रिपोर्ट HBN न्यूज। आज हम साबरकांठा जिले के जो वडाली तहसील में खड़े हैं, यहाँ जो यहाँ तहसील की शाखा है वहीं खड़े हैं। आज यहाँ जो तीन अधिकारी थे, यहाँ जो CDPO बहन थे और विस्तरण अधिकारी थे तहसील के, और जो यहाँ के शिक्षण अधिकारी थे, उनका यहाँ विदाई कार्यक्रम मनाया गया। આઈસીડીએચ યોજનામાં મેં 15 શાસ્ત્રી જોઈન કર્યું અને મેં લગભગ મારી પૂરી નોકરી 34 વર્ષ 5 મહિના અને 15 દિવસથી થાય છે। એમાં 26 વર્ષ મારો સુપરવાઇઝર તરીકે હું આપ્યો, 4 વર્ષના 11 માસથી હું CDPO તરીકે વડાલી તાલુકામાં ફરજ બજાવું છું। એના તાલુકાનો મને ખૂબ સાથ સહકાર મળ્યો છે, દરેકે ગામે ગામ મારું પરિચિત થઈ ગયેલું છે, કારણ કે મેં સુપરવાઇઝર તરીકે 2200 નોકરી કરી, એટલે ગામ લોકોનો સરપંચશ્રીઓનો તલાટીઓનો ખૂબ સહકાર મળેલો છે અને મેં મારી યોજનાનું કામ સારી રીતે કરેલ છે। આ યોજનામાં આજરોજ વડાલી તાલુકા પંચાયતમાંથી અમારા 3 વિદ્વાન અધિકારીઓ નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે ખૂબ દુઃખ સાથે વાત કરીએ તો અમારા ટીપીઓ સાહેબ ભાઉભાઈ ગાઢી સાહેબ, જે ખૂબ વિદ્વાન અને એમની 9 મહિનાની જે સર્વિસ હતી તેની અંદર લોકોનું ખૂબ પ્રેમ મેળવ્યું છે અને તાલુકામાં શિક્ષણનું કોઈ પણ કામ હોય એ ખૂબ નિષ્ઠાપૂર્વક એમણે કરેલું અને સાથે સાથે એમના જે અંદર જે ધાર્મિક વિચારો પડ્યા હતા એનો પણ લોકોને ખૂબ લાભ આપ્યો છે। એવા દાદી સાહેબ આજે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતની તમામ સ્ટાફ દુઃખ સાથે સાહેબને આજે વિદાય આપી રહ્યું છે। સાથે સાથે અમે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સાહેબનું બાકી વિશેષ જીવન છે એ ખૂબ સુખમય શાંતિપૂર્વક અને તંદુરસ્ત રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને બાકીનું શેષ જીવન સાહેબ એમના પરિવાર સાથે ખૂબ સારી રીતે વિતાવે અને એમની અંદર જે વિચારો છે, જે જ્ઞાન પડ્યું છે, જે જ્ઞાનનો ભંડાર પડ્યો છે એ એમના પરિવાર અને સમાજને ઉપયોગી થાય એ રીતે સાહેબ બાકીનું શેષ જીવન એ સમાજ ઉપયોગી કાર્યો માટે એ ઉપયોગ કરે એવી અમે આ તબક્કે પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે એવા જ અમારા બીજા વડીલ મહેન્દ્રભાઈ પણ નિવૃત્ત થઈ રહ્યા છે, એમને પણ અમે ભાવપૂર્વક આજે વિદાય આપીએ છીએ અને સાથે સાથે એવા જ બીજા અમારા વડીલ શ્રી માયાબેન જે ICDS બેન હતા એ પણ આજે નિવૃત્ત થઈ રહ્યા છે। બેનનો સ્વભાવ ખૂબ એમ પ્રેમાળ હતો અને બેનની વાત કરીએ તો એમને વડાલી તાલુકાની અંદર સૌથી લાંબી સર્વિસ એમણે કરી અને બેનનો સ્વભાવ લોકો સાથે મળી મળીને રહેવાનો જેવો એક પ્રેમાળ સ્વભાવ હતો અને
વડાલી તાલુકાની અંદર જેટલી પણ આંગણવાડી જેટલા પણ આંગણવાડી કેન્દ્રો છે એની અંદર તમામ કાર્યકર બહેનો અને કાર્યકર બહેનો જોડે અમને ખૂબ પ્રેમ મેળવ્યો છે અને વડાલી તાલુકાની અંદર કુપોષણ કઈ રીતે દૂર થાય એ માટે પણ તેને ખૂબ પ્રયત્ન કરેલા અને આજે અમને દુઃખ સાથે આ ત્રણેય અમારા જે વિદ્વાન કહીએ એવા અમારા અધિકારીઓ આજે અમારી વચ્ચે વિદાય લઈ રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ સાથે અમે એમને આજે વિદાય આપી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું બાકી વિશેષ ખૂબ સારી રીતે શુભકામના આપી રહ્યા છીએ.